મારું જળ, મારું જંગલ, મારી જમીન. પોતાના અધિકારો માટે ફિરંગીઓ સામે જંગ છેડનાર, અત્યાચાર સામે ઘૂંટણિયા ન ટેકનાર, આઝાદી માટે જીવનનું બલિદાન આપનાર એવા નાયક આંદોલનના ખમીર બનતા આદિવાસી નાયક રાજા રૂપસિંહ નાયક અને સંત જોરિયા પરમેશ્વરની શૌર્ય ગાથાથી આજે આદિવાસી સમાજ ગૌરવવંતુ બન્યું છે. આપણી આઝાદીના 75મા વર્ષે ઝીણામાં ઝીણી શૌર્ય ગાથાઓ પણ આંખોની સામે તરવરી રહી છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇતિહાસના પાનાઓ ખોલીને આપણને આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની યાદ અપાવી રહ્યા છે. ઈસવીસન 1838માં વડેક દાંડિયાપુરાના અંતરિયાળ પ્રદેશમાં નાયકા આદિવાસી સમાજ પર અંગ્રેજી હુકુમત રાજ કરી રહી હતી. જુલ્મો અને અત્યાચારની હદો પાર થઈ રહી હતી ત્યારે આ બંને શૂરવીરો લગાતાર 3 દાયકા સુધી લડ્યા. આદિવાસી સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો અને આખરે અંગ્રેજોએ છળ કપટથી આપણા શૂરવીર એવા રાજા રૂપસિંહ નાયક અને સંત જોરિયા પરમેશ્વરને ઝડપીને 1868માં તેમને ફાંસીને માચડે ચડાવી દીધા. અમારી આજની આઝાદી તમારા રક્તની ઋણી રહી છે, રાજા રૂપસિંહ નાયક અને સંત જોરિયા પરમેશ્વર. જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ સ્વદેશ લાવી તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી, તે જ રીતે આપણા નાયક ક્રાંતિના 2 શૂરવીરોના અદ્ભુત યોગદાનને ફરી એકવાર આપણા વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય સન્માન સાથે જીવંત કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડેકની પ્રાથમિક શાળાને વીર શહીદ જોરિયા પરમેશ્વર સાથે અને દાંડિયાપુરા પ્રાથમિક શાળાને રૂપસિંહ નાયક સાથે જોડીને સમાજ સમક્ષ તેમના ભવ્ય ઇતિહાસને સન્માન આપવા જઈ રહ્યા છે. અને હવે આ બંને શાળાઓમાં ગુજરાત સરકાર અને જનતાની સહભાગીદારીથી વિવિધ આધુનિક સુવિધા ઊભી કરીને આદિવાસી વિદ્યાર્થીઓને વધારે સશક્ત કરાયા છે. સાથે સમગ્ર શાળાની દિવાલો પર રાજા રૂપસિંહ નાયકની વીર ગાથાના ચિત્રો દોરવામાં આવ્યા છે, જે નવી પેઢી માટે પ્રેરણાદાયી તો છે જ, સાથે સાથે તેમણે આપેલા બલિદાનની યાદ પણ અપાવે છે. આદિવાસી ક્રાંતિકારી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળામાં પણ 1-5 ભણતા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજનો આદિવાસી સમાજ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે. જંગલ જમીનના હકથી માંડીને રોજગાર, આરોગ્ય, શિક્ષણ, પાણી અને માળખાગત સુવિધાઓથી આજે આપણો આદિવાસી સમાજ આત્મનિર્ભર બન્યો છે. આ નવા ભારતનું ભવ્ય સ્વરૂપ જ તો છે કે આજે આપણા દેશને સરિતા ગાયકવાડ જેવી રમત વીરાંગનાઓ પણ મળી છે. એક તરફ ઇતિહાસનું ગૌરવ થઈ રહ્યું છે અને બીજી તરફ નવો ઇતિહાસ બનાવી રહ્યા છે આપણા યુવા આદિવાસી ભાઈઓ બહેનો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં આજે આદિવાસી સમાજ સર્વાંગી વિકાસની દિશામાં સદા અગ્રેસર છે. આપણા પૂર્વજો, આપણા શહીદો સદીઓ સુધી આપણો પ્રેરણા સ્ત્રોત બનતા રહેશે.